તો વાત કરીએ તો રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે તેમજ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના પ્રશ્નને લઈને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં જળપ્રલય સર્જાયો છે. મેઘરાજાની અતિમહેરને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયા છે. તો મહત્વની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં પણ મેઘ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોડાસાના માઝુમ ડેમમાં 15,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. માઝુમ ડેમના 9માંથી 4 દરવાજા ખોલાયા છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મોડાસામાં 8 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કોલેજ રોડ પર આવેલી ગરીબ નવાઝ જિલ્લાની અને રામ પાર્ક સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. અરવલ્લીના મોડાસાના મોટી ઇસરોલ ગામ પાસેના માધુપુરાથી રાજલી જતા રસ્તા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે, જેના કારણે સતત ત્રીજા દિવસે 5 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. 5 ગામના બાળકો શાળાએ જઈ શકતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિ ચોમાસામાં સર્જાય છે, છતાં અહીં બ્રિજ બનાવવામાં આવ્યો નથી. અરવલ્લીના મોડાસામાં 8 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર મોડાસા બેટમાં ફેરવાયું છે. મોડાસાના મેઘરજ રોડ, માલપુર રોડ અને કોલેજ રોડ ઉપર આવેલી કેટલીય સોસાયટીઓમાં 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ઘરમાં રહેલા સામાનને પણ નુકસાન થયું છે, જેથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક ભરાયેલા પાણીના નિકાલ માટે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. રોડ પર પંડ્યાસ વિસ્તારમાં રહું છું અને આ રોડ ઊંચા બનવાના કારણે મારા ઘરમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને વરસાદ ફૂલ આવવાથી પાણી મારું બહાર નીકળતું નથી અને વરસાદ ફૂલ આવવાથી આ મારા બે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. હું પંડ્યાવાસમાં રહું છું. વરસાદના કારણે પાણી ઘરમાં ભરાઈ ગયું છે. મારા છોકરા પણ કંઈ બેસાડવા એ પણ જગ્યા નથી અને ખાટલામાં બેસાડીને ખાવા પીવાનું બધું હું આપું છું. અત્યારે ઘઉં ઉપર કેરોસીન બેરોસીન બધું પાણી ભરાઈ ગયું છે. હવે જો વાત કરીએ બનાસકાંઠાની, તો ભારે વરસાદ અને પૂરથી બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે. છેલ્લા 36 કલાકથી પડી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બનતા અનેક જગ્યાએ પૂરના પાણી ફરી વળ્યા છે. જાનમાલ, પશુઓ અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફ અને બીએસએફ રાહત અને બચાવ કાર્યમાં લાગ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની અડીને આવેલા અમીરગઢ તાલુકાના ઉપરવાસ એવા બનાસ નદીના ઉદગમ સ્થાનમાં પણ અતિ ભારે વરસાદ હોવાથી ધનેરી ભાવરી ડેમ ભરાઈ ગયો છે. જ્યારે બનાસ નદીમાં અતિભારે પૂર આવવાથી અમીરગઢ તાલુકાના 15 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જોકે કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઉપરવાસનો ડેમ ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ આગામી 3 દિવસમાં રાજ્યમાં વધુ ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને પગલે નીચાણવાળા વિસ્તારો, નદીના પટ, વહેણ વિસ્તારમાં વસતા નાગરિકો અને લોકો પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર વાહકોને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા. વિજયભાઈ રૂપાણીએ ધાનેરા બનાસકાંઠામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને જે ઉંચાણવાળા સ્થાનોએ આગાસી ધાબા પર આશરો લઈ રહ્યા છે તેમને અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ત્વરિત બચાવવાની કામગીરી એનડીઆરએફ અને એરફોર્સ હાથ ધરે તે માટે વહીવટી તંત્રને સંકલનની તાકીદ કરી હતી. વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી 27 કિલોમીટર દૂર આવેલા સોનમતી ડેમ ઓવરફ્લો થયો હતો. ખંભાળિયા અને ભાડવડની વચ્ચે આવેલ આ ડેમ આસપાસના વિસ્તારોમાં વરસાદ વધુ પ્રમાણમાં નોંધાયો છે અને ખાસ કરીને ઉપરવાસમાં વધુ વરસાદી પાણી આવતા આ ડેમ ઓવરફ્લો થયો છે. દ્વારકા જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 16 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને એથી જ આસપાસના વિસ્તારો અને ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આસપાસના વિસ્તારોમાંના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
તો બીજી તરફ ઓશીના પંથકના તમામ ગામોમાં છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા વરસાદના કારણે જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે. સતત વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. વાત કરીએ પંચમહાલ જિલ્લાની, તો આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે પંચમહાલ જિલ્લા કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂર આવે તે સમયે પહેલા પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. તેમજ જિલ્લા અધિકારીઓએ શહેરા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ખાસ કરીને બોરડી, બાકરિયા, બિલીથા, સાદરા, ખરોલી, પોયડા, નાથુજીના મુવાડા, વાડી જેવા 12 ગામોની મુલાકાત લઈ એનડીઆરએફની ટીમે નિરીક્ષણ કર્યું હતું અને પૂર વખતે તુરંત મદદ કેવી રીતે પહોંચવું તે અંગેનું નિરીક્ષણ કરાયું હતું. 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈને શહેરા પ્રાંત અધિકારી તેમજ કર્મચારીઓને તાત્કાલિક મીટિંગ બોલાવી તમામ અધિકારીઓને પૂરના સમયે તેમજ ભારે વરસાદના સમયે તાલુકામાં કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારની ઘટના ન બને તે અંગે પૂરતું ધ્યાન રાખવા તમામ અધિકારીઓની ટીમોને સૂચન કરાયું હતું અને તમામ ટીમોએ કોઈપણ ઘટના બને તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે રાજ્ય સરકારે એનડીઆરએફની ટીમ આપણા જિલ્લામાં મોકલી છે અને એ એનડીઆરએફની ટીમે આજે શહેરામાં પાનમ ડેમના લો લાઇંગ એરિયાના 10 ગામો, બોરડી, વાખા, બિલીથા જેવા 10 ગામોની જે નીચાણવાળા વિસ્તારો છે એની મુલાકાત લીધી હતી અને તલાટી, સરપંચશ્રી તથા ગામજનોને આ ભારેથી અતિ વરસાદ દાહોદ જિલ્લાના સંજેલીમાં વિરામ બાદ મેઘરાજાએ એકાએક ધમાકેદાર એન્ટ્રી કરતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ નદી નાળા છલકાયા હતા, જેના કારણે અમુક માર્ગો બંધ પણ થઈ ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારના મકાનોમાં પાણી પણ ભરાયાના દ્રશ્યો જોવા મળતા હતા. માંડવી રોડ ઉપર આવેલ સરકારી રહેણાંક મકાન આસપાસ કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવેલ તે પણ આ પાણીના કારણે ધરાશાયી થયો. સંજેલીમાં મોટા કાળિયા પ્રાથમિક શાળાના ગેટની આગળ જ નાળાનું પાણી વહેણ મોટું આવતા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા માટે અવરજવરની મુશ્કેલી પડી રહી છે, જેને તંત્રે ધ્યાન દોરી પાણીનો યોગ્ય નિકાલ થાય અને શાળામાં વરસાદના કારણે અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેવું કરવાની જરૂર છે. હવે વાત કરીએ સાબરકાંઠાની, તો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના લીધે ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે થઈને ગાંડી તૂર બની વહી રહી છે. ઉપરવાસમાં અને ખાસ રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને લઈને હરણાવ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. હાલમાં ખેડબ્રહ્માના ખેડવા ડેમમાંથી 4000 ક્યુસેક અને હરણવાવમાંથી 2200 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના લીધે હરણાવ નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ આપ્યો છે. ગામના તલાટીઓને ગામ ન છોડવા આદેશ કરાયા છે. તો જે જૂના છાપરાવાળા મકાન કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તેમને સરકારી મકાનો કે સરકારી શાળાઓમાં ખસેડવા સૂચના અપાઈ છે. ભારે વરસાદ અને વધુ પાણીને લઈને સાબરકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં આવેલા તમામ નદી નાળામાં ઘોડાપૂર ઉમટ્યા હતા, જ્યારે અતિશય પડી રહેલા વરસાદના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયેલા હતા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ તૂટી ગયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. તેમજ 2 દિવસથી અવિરત વરસી રહેલ વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી. ભારે વરસાદના કારણે ઈડર તાલુકાના હિંમતનગર હાઈવે પર દરામલી ગામનું નાળાનું પાણી સોસાયટી એરિયામાં ઘૂસી ગયું હતું અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અતિશય વરસી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની કેટલીક એસટી બસોના રૂટ ડાયવર્ટ કરાયા હતા, જ્યારે વરસાદ વિરામ ન લેતા બજારો અને રસ્તાઓ પર સૂમસામ જોવા મળેલા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે કોઈ જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. આ વર્ષનો સમગ્ર સાબરકાંઠા જિલ્લાનો સાર્વત્રિક વરસાદ 3807 મીમી છે, ત્યારે આગામી 24 કલાકનો 1.4 મીમી કરતાં વધારે વરસાદના અહેવાલો છે. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન સાબરમતી ધરોઇ જળાશયમાં રાજસ્થાનના ઉદયપુર અને ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજ વિસ્તારમાંથી પણ પાણીનો અવિરત પ્રવાહના લીધે
ધરોઈ જળાશયમાં દર કલાકે 1,98,000 ક્યુસેક લીટર પાણીની આવક આવતા હાલમાં ધરોઈ બંધની સપાટી 614.98 થી ઉપર દેખાઈ રહી છે, જ્યારે ધરોઈ બંધના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડામોરના જણાવ્યા મુજબ બંધની સપાટી 670 થી ઉપર જતા ડેમના તમામ દરવાજા ખોલી અને સાબરકાંઠા મહેસાણા અમદાવાદ પંથકમાં પાણી છોડવામાં આવે છે. હાલમાં સમગ્ર ઈડર અને વડાલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી એકાંતરે વરસાદ સારું પડ્યું છે અને લગભગ જિલ્લામાં 60% જેટલું સરારેશ વરસાદ થયેલું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ઈડરમાં વરસાદ થયું છે, લગભગ 6 થી 7 ઇંચ જેટલું વરસાદ થયું છે. તમામ ડેમો, જે ખાસ કરીને જે ધરોઈ ડેમ છે, એમાં આવક ચાલુ થયું છે. લગભગ 1,00,000 ક્યુસેક જેટલું આવક છે અને ડેમ લગભગ 55% અત્યારે ભર્યું છે. સાબરમતી જળાશય યોજના સાબરમતી નદી ઉપર મહેસાણા અને સાબરકાંઠાની સરહદ ઉપર ધરોઈ જળાશય યોજના આવેલ છે. ધરોઈ જળાશય યોજનાની અંદર ગઈકાલ બપોરના 1 કલાકથી ગઈકાલ એટલે કે 23/7/2017થી પાણીની આવક ચાલુ થતો 10,000થી લઈને વધુમાં વધુ આવક રાત દરમિયાન 1,26,000 ક્યુસેક સુધી પહોંચેલ છે અને હાલ ધીમે ધીમે આવક ઘટતો અત્યારે 10 કલાકે 55,000ની આવક ચાલુ છે. તો હવે વાત કરીએ વિરમગામની, તો ભારે વરસાદના કારણે વિરમગામની પરિસ્થિતિ પણ વણસી રહી છે. વિરમગામ શહેરમાં નીલખી ફાટક વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાતા નથી. 200થી વધુ રહીશોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. જીવરાજજીની 40, અમારી 40માં 100 થી 150 ઘરની પાણી ભરી ગયું છે. ક્યારે હમું પાણી ભર્યું છે કોઈ હજુ જોવા માટે આવ્યું નથી અને અમારા વિસ્તારમાં જવા આવવાની બહુ જ તકલીફ પાણીના હિસાબે છે. ઘર ઉપરથી પાણી ભરાયેલું છે અમારે નીચાળા વિસ્તારમાં. આ ઉજીની 40માં, અમારી 40માં, સામે મિયાણાની 40માં બધેમાં પાણી ભરાયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.